મોંઘા મૂલના માનવ્યું. એક વાર હાલો ભવનાથ ના મેળે, કારણ કે અવસર લાગ્યો છે, જુનાળાનો મેળો, પરિક્રમાનો મેળો, ગરવા ગઢ ગિરનારની છત્ર છાયામાં એકવાર જાવી આપણે. હા ભાઈ, ગરવા ગિરનારની પાવન પરકમમાં આવીશે તો ઝટ કરો ભાઈ. માનવ્યું ભવે ભવનું ભાથું લઈ લ્યો ભાઈ, એ હાલો મારા ભૈલા, એ જુનાળાની પરકમમાં હાલો. પવન પરકમા ગિરનારની તમે કરજો કરજો માનવ યાદ, એવું ભાથું બાંધજો ભવ ભવનું, એ તો આવો અવસર યાદ, એ તો આવો અવસર યાદ. હે માનવી, ગઢ ગિરનારે હાલો અને ગિરનારની મોંઘા મૂલી પરકમમાં કરી જન્મો જન્મમાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી લ્યો ભાઈ. હે અમૂલક માનવીઓ, આંગણે આવેલા અવસરને વધાવી લઈ અને ગરવા ગઢ ગિરનારની પાવન પરકમમાં કરી લઈએ હો. ગરવા ગિરનારની પરકમા, પરકમા એટલે આખા ગરવા ગઢ ગિરનાર ફરતી પરકમા, 36 કિલોમીટરની પરકમા. જ્યાં વેલો બાવો આવે, જ્યાં ઝીણા બાવા આવે, જોગંદર જોગીઓ આવે, જટા જોગીઓ જ્યાં બિરાજતા હોય, અલાપ ધૂળો લગાવતા હોય, ગરવા ભજનનો રસ્થાળ પીરસતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ જપતા હોય, એક બાજુ ડાળા મથા હાવજો બેઠા હોય, અમે જોગીઓ જાપ જપતા હોય, અલગ ધૂળો જ્યાં જગતો હોય. આ ધરતી ગરવા ગિરનારની ધરતી છે, જ્યાં સત દેવીદાસ તો અમે જોવા પડતો હોય, અમર દેવીદાસ એ હોરટની ધરતી, જ્યાં બિલખાની માલિકો શેર સગાસન સંગાવતી છે. અને આ ધરતી અણમોલ ધરતી છે, એકવાર પગ મૂકી દો ને તોય બેડો પાર થાય, એ ધરતી હોરટની ધરતી છે. આ હા, અરે મારા વાલીડા, હાલો પરિક્રમા કરવા. અને વાત સાચી છે, લાખો ભાવિકો હાથમાં લાકડીઓ હોય, ભેગી ધજાયું હોય, માથે પોટલા હોય, અને જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જાપ જપતા જપતા જતા હોય, જ્યાં ફક્ત ઈશ્વર સ્મરણ જ હોય, કોઈ જાતની નિંદા ન હોય, કોઈ જાતનો પાપ પ્રકોપ ન હોય, ફક્ત સ્મરણ સ્મરણ શિવ 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 શિવના જાપ જપાતા હોય એ પ્રકરણમાં. કારણ કે આ પ્રકરણમાં 5 પાંડવોએ કરેલી, આ પ્રકરણમાં ભગવાન કૃષ્ણે કરેલી, આ જ પ્રકરણમાંની મલકોર યજ્ઞ જેસલ જાડેજન તોળાંદે આવેલા, આ જ પ્રકરણમાં યજ્ઞ ખીમડીઓ કોટવાલ ને દાળંદે આવ્યા. કારણ કે ગુજરાતની ધરતીનો નહીં પણ ભારત ભૂમિનો કોઈ પણ સંત હોય એને એકવાર આ ધરતીમાં તો આવવું જ પડ્યું હોય, કારણ કે ગરવા ગિરનારની પ્રકરણમાં છે, જ્યાં હજારો વર્ષોથી જ્યાં ભોળિયાનાથના જાપ જપાય છે એ પરકરમાં. કહેવાય છે કે આ ગરવા ગિરનારની પરકરમાં તમે 3 વાર કરો ને તમારું ભવે ભવનું પાપ બળીને રાખ થઈ જાય. અરે તમારે કાશીએ જઈ ન શકતા હોય, તમે અમરનાથ ન જઈ શકતા હોય, તમે અશક્ત હોય, પગમાં કઈ બીમારી હોય, અરે અશક્ત માણસ પણ એકવાર પરકરમાં આવે ને તેનું ભવે ભવનું પાપ બળી જાય. જ્યાં ભોળિયો નાથ બિરાજે છે તેનું આકર્ષણ શિવલિંગ છે ઈ ગિરનાર, એના દર્શન કરો ને તો બેડો પાર થઈ જાય, તો એની પરિક્રમા કરવાથી કેટલું પુણ્ય મળતું હોય છે. આ હા હા, જેનું સ્મરણ કરો, કહેવાય છે જેમ તાપીનું નામ લ્યો તો તમામ પાપ ધોવાઈ જાય, જેમ નર્મદામાં જાઓ, કારણ કે કંકર કંકર મેં હે ગંગર, એક વાર તમે શંકર 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 જપો, એવો જ આ ભોળિયો નાથ છે. આના એકવાર દર્શન કરવાથી જો બેડો પાર થતો હોય તો એકવાર પરિક્રમા કરો. હા હા હા, એટલે તો માણસો નાના મોટા વૃદ્ધો અને બેનડીયું માતાઓ 80-80 વર્ષના માળીઓ પણ જય ગિરનારી કરતા 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 પરિક્રમા કરવા જતા હોય. આ એ મેળો છે, આ મેળો છે ભવ સુધારવાનો,
આ મેળો છે, ઈશ્વરે આપણને જે શરીર આપ્યું છે, આ પગ આપ્યા છે, આ હાથ આપ્યા છે, આ મુખ આપ્યું છે, ઈશ્વર સ્મરણ કરવા માટે આ અનમોલ લાભો છે મિત્રો. આવો આવો, હાલો હાલો મારા વાલીડા, હાલો આ ભવનાથના પરિક્રમણના મેળે હાલો હાલો મારા વાલીડા, હાલો હાલો મારી માવડીઓ, એ હાલો મારા ભાઈઓ, આ પરિક્રમા કરવા હાલો હો. એક વાર પરિક્રમા કરો, તમારો મેળો પાર થઈ જાય. જય ગિરનાર મહાદેવ. હર મહાદેવ શબ્દ આવે એટલે હૃદય જ્યાં ઉજળું બની જાય, કારણ કે જ્યાં સિંહ પાકે છે એ ધરતી હોરટની. મિત્રો કહેવાય છે કે કોઈ પણ માણસ હું બોલે એટલે અભિમાન કહેવાય, પણ હું શબ્દ ગિરનારમાં એક જ બોલી શકે એ હાવજ, હાવજ બોલે એટલે હાથી જેવા હાથી ધ્રુજવા મળે, ત્યાં હું 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 છાતું હોય એ ધરતી હોરટની, ત્યાં સિંહ હુંકારા કરતા હોય, ત્યાં ગરવા ગિરનારના ઝરણાની મળકો ખળ 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 રહેતા પાણી હોય, અને પહાડે પહાડે ગિરનારના પાણે પાણે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારના નાદ થતા હોય, જ્યાં ઝગડાઓ તપ કરતા હોય એ પરિક્રમા છે. એકવાર આના પાણામાંથી પગ મૂકી દો ને તોય બેડો પાર થાય, પણ શરૂઆત ક્યાંથી થાય? ભવનાથથી. ભવનાથથી પગે લાગી દર્શન કરી અને પછી પરિક્રમા કરો, અને એ પરિક્રમામાંથી પાછા આવો, તમારું આખું કુટુંબ તરી જાય, તમારી હાથ પીઢી તમે ઉજાડી દો, એ ધરતી ગરવા ગિરનારની ધરતી છે. હાલો 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 બેન, હાલો ભાઈ, હાલો બેનડ્યું, હોઉં પરિક્રમા કરવા હાલો. આ મોંઘો મૂલો અવસર જે આપણને મળ્યો છે એનો લાભો લઈ લ્યો ભાઈઓ, પરિક્રમા કરી લ્યો. કારણ કે આ ધરતી જેવી છે, કાઠિયાવાડમાં કોકરીક ભૂલો પડ્યું ભગવાન, જે ધરતીમાં ભગવાનને ભૂલું પડવું પડ્યું છે, કાઠિયાવાડમાં કોકરીક ભૂલો પડ્યું ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. જ્યાં માણસ જમવા બેઠા હોય, ઘરમાં એક જ રોટલો હોય અને એમાં કોઈ અભ્યાગત આવે, તે અભ્યાગતને મહેમાનને ખવડાવી દે, એ હોરટની ધરતી એના વખાણ છે. આ ગરવો ગળગીનાર જ્યાં છે એ ધરતી હોરટની ધરતી છે. વાતે સાચી છે, દુહો સાબિતી પૂરે છે, હોરણ ધરાણ સંચરો ના ચડ્યો ગઢ ગિરનાર, અરે નો નાયો દામો રેવતી એને એળે ગયો અવતાર. આ તો પવિત્ર ગિરનારાયણ ગિરનારની પરિક્રમા તો આવી છે. હાલો મારા વાલીડા, હાલો મારા ભાઈઓ, હો હસવારે હસવારે હાલો 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 ગરવા ગિરનારની રૂડી પરિક્રમા એ જાય, જાત્રા એ જાય. હાલો મારા ભાઈઓ, આ લાવો લઈ લે. હે મારી માવડીઓ, સોરઠની ધરતીની માલિપા આજે ગિરનાર ઉભો છે ને, એ પૂજનીય અને પવિત્ર પર્વત છે હો, જેમાં લીલુડી ઘાટી વનરાયુમાં ખડખડતા જાતા ઝરણાઓના મીઠા મધુરા રણકારથી શોભતો આ ગિરનાર આપણું મોંઘા મૂલું ઘરેણું છે ભાઈ, આપણું રતન છે હો. લીલી વનરાયુ ગુંજતી અને ખડખડ ખડખડ ઝરણાના નાદ એ ઉધરતીનું સ્વર્ગ સુહામણું, અમારે ગઢ જૂનો ગિરનાર, અમારે ગઢ જૂનો ગિરનાર. અરે આજ પવિત્ર ગિરનારની પાવન પરિક્રમા આવી છે એટલે કહેવાનું મન થાય છે કે આ ધરતીમાં સિંહ પાકે છે, દાળા મથા સિંહ હો. તો ભાઈઓ આ લીલુડી ધરતીમાં શોભતો અડીખમ ગિરનાર અને એમાં બિરાજતા નવનાથ 84 સિદ્ધો અને 33 કરોડ 33 કોટી દેવતાનો દર્શનનો લાભ લ્યો મારા વલીડા. એ હાલો હાલો, હા હાલો ભાઈઓ હાલો. એ નવનાથ બિરાજતા ઓલિયા અને 84 સિદ્ધો ને સંગ એ વતે 30 કરોડ દેવી દેવતા, એ તો પ્રકમાનો મન. આવા પવિત્ર અને પાવન ગિરનારની ગોદમાં એના સાનિધ્યમાં અનેક મહાન પવિત્ર યોગીઓ સાધુ સંતો બિરાજે છે હો ભાઈ. આવા હજારો તપસ્વીઓની તપોભૂમિવાળા ગિરનારના તમામ તીર્થસ્થળોની આજે આપણે પાવન પરિક્રમા કરવાની છે. એ હાલો મારી બેનડીઓ, હાલો મારા ભાઈઓ, પાવન પરિક્રમા કરવા જાય. હા હા,
હા સાચી વાત છે. અરે પ્રકૃતિમાં તો આનંદ અનેરો હશે હો. લીલુડી ઘાટી વંડરાયું, એમાં શોભતા ઊંચા ઊંચા ડુંગરા, ખલખલતા ઝરણાનો હાજ, ઊંચા નીચા વળાક વળાક ટેકરા અને કુદરતી વાતાવરણમાં શોભતા કંઈક પ્રાચીન તીર્થસ્થળો છે. અને એમાં મારવેલા ઝીણા બાવાની મઢી તેમજ બોરદેવી પૂજ્ય તીર્થધામ છે. ખરેખર ગરવા ગિરનારના શોભેલા તીર્થધામ. એક વાર આવો આવો ગરવા ગિરનારની ગોદમાં, દર્શનનો લાભ લ્યો. જંગલ તેરી જાડ્યું અને રૂડા પંખી પંખી કરે કલસોર, એવો લખણ ખળતા ઝરણા હાસ્ય કરે, આવા પવિત્ર ગિરનારમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય, કાલિકા તેમજ વેલાવન, જાંબુવનની ગુફા, ઈટવા, ચામુંદ્રી તેમજ પાટેલ ખોડિયાર જેવા તીર્થ સ્થળોથી હર્યો ભર્યો ગિરનાર અને એની પરકમાનો આનંદ તો ભાઈ અદ્ભુત અને અનેરો છે હો. તો હાલો મારી માવડિયું, એ હાલો મારી બેનડિયું, આ ગિરનારની પરકમામાં હાલો.